મિત્રો આજે આપણે એકદમ સિમ્પલ છતાંય ખાવાનું ગમ્યા કરે એવી ડીશ બનાવીશું એટલે કે ઘઉંના લોટની કડક ભાખરી અને સાથે દહીં તિખારી બનાવીશું અને આ ભાખરી તો એટલી સરસ ક્રંચી બને છે ને કે તમે એને એકલી એકલી પણ ખાઈ શકો અને ઘઉંના લોટની એટલે બજારમાંથી જે બિસ્કીટ લાવીએ એના કરતાં પણ હેલ્ધી તો કહેવાય જ તો રેસીપીની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં ભાખરી માટે એક કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે તમે આમાં એક કે બે ટેબલ સ્પૂન જેટલો કરકરો ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો હવે થોડું મીઠું ઉમેરીએ અને એક ટી સ્પૂન જેટલું શેકેલું જીરું એડ કરીશું અને મિક્સ કરીએ ત્યારબાદ તેલનું ઉમેરીશું તો ત્રણ ટેબલ સ્પૂન લઈએ આ ભાખરીમાં થોડું મુઠિયા પડતું મણ ઉમેરીએ તો જ ભાખરી સરસ ફરસી બનશે એટલે આ રીતે મણ સારું ઉમેરવાનું અને ત્યારબાદ બધા લોટમાં સારી રીતે મિક્સ કરીએ આ રીતે થોડું મૂઠિયા પડતું મોણ પડે એ રીતે મોણ મૂકવાનું હવે પાણી ઉમેરીશું તો એક કપ પાણી લીધું છે આપણે બધું નહીં વપરાશે ડાયરેક્ટ નહીં રડવાનું આ રીતે હાથમાં લઈને થોડું થોડું છાંટતા જવાનું અને કડક લોટ બાંધવાનો છે અને આ ભાખરીમાં ખાસ લોટ બાંધવામાં જ ખૂબી છે તો આ રીતે થોડું થોડું પાણી લેવાનું અને હાથથી સારી રીતે લોટને દબાવવાનો અને મિક્સ કરવાનું અને આ રીતે લોટ બાંધવાનો છે હજી થોડું થોડું પાણી જોઈશે આ રીતે લોટને ટાઈટ બાંધવાનો છે સરસ આ રીતે લોટ બંધાઈ ગયો છે અને આપણે એક કપ પાણી લીધેલું હતું તેમાંથી ફક્ત વન ફોર્થ કપ જેટલું એટલે કે પા કપ જેટલું પાણી વપરાયું છે હવે ભાખરી વણવા માટે આપણે નોર્મલ ભાખરી કરીએ એના કરતાં થોડો મોટો લુવો લેવાનો અને સારી રીતે ભાખરી વણી શકીએ એટલા માટે લુવાને આ રીતે બરાબર પ્રેસ કરવાનો હવે ભાખરી વણી લઈએ તો સાધારણ જાડી ભાખરી વણવાની છે અને આપણે લોટને કડક બાંધ્યો છે એટલે કિનારી પરથી તો ફાટશે જ તો આ રીતે વણતી વખતે કિનારી પરથી હલકા હાથે દબાવતા જઈએ કિનારીને અને વણતા જઈએ અને તમે હજી સુધી આ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને સાથે બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં કે જેથી મારી આવી દરેક નવી રેસીપી જ્યારે હું મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકો હવે આ રીતે એમાં કાપા કરી લઈશું ચપ્પુ વડે અને લોઢાની તાવી પર શેકી લઈએ શરૂઆતમાં ગેસની આંચ સ્લો રાખીશું અને આ ભાખરી પ્રમાણમાં થોડી જાડી હોય છે એટલે ખાસ ધીરજપૂર્વક એને શેકવાની કે જેથી અંદરથી પણ સરસ રીતે કૂક થઈ જાય અને આ રીતે પલટાવ્યા બાદ હવે ગેસની આંચ સાધારણ મીડિયમ કરીશું અને શેકતા જઈએ કે જેથી આ રીતે બંને બાજુ આછા બદામી રંગના સરસ થઈ જાય હવે આ રીતે કોરી શેકી લીધી બરાબર ત્યારબાદ એને ગેસ પર તવી વિના આપણે પાપડ શેકીએ ને એ રીતે થોડી શેકી લેવાની છે કે જેથી સરસ ક્રન્ચી ટેસ્ટ પણ આવશે અને વારાફરતી આ રીતે એને પલટાવતા જઈશું અને શેકતા જઈએ અને જુઓ તમે ભાખરીમાં ક્રેક પડેલી પણ જોઈ શકો છો કે જે પડવી જ જોઈએ તો જ ભાખરી પ્રોપર બની છે એમ કહેવાશે અને આ ભાખરી શેકાય છે ત્યારે મારા ઘરમાં પણ એક સરસ સુગંધ આવી રહી છે અને ખાવાનું મન થઈ જાય એટલી સરસ ભાખરી તૈયાર થઈ રહી છે અને આ આપણી સરસ ક્રંચી અને ટેસ્ટી એવી ભાખરી રેડી છે કે જે બિસ્કિટને પણ ટક્કર મારે એવી છે તો આ રીતે ઉપરથી આપણે ઘી અપ્લાય કરીશું આ રીતે આપણે બીજી ભાખરીને પણ શેકી લઈએ તવી પર કેટલી સરસ ભાખરી તૈયાર થાય છે જુઓ અને આવી રીતે ભાખરી બનાવીને તમે બે ભાખરી સાથે દહીં અથવા તો ચા સવારમાં જો નાસ્તામાં લઈ લીધા હોય તો ચારથી પાંચ કલાક સુધી તમને જવાબ આપશે એટલે કે તમારું પેટ સરસ ભરાઈ જશે અને તમે રોજ રોજ નાસ્તામાં શું બનાવો છો કંઈક નવું બનાવતા હો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ ભાખરી રેડી થઈ ગઈ પછી એને ઠંડી થયા બાદ એરટાઇટ ડબ્બામાં જો ભરી રાખીએ તો બેથી ત્રણ દિવસ સુધી સરસ રહેશે એટલે કે તમે એને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો અને આ રીતે તમે ડાયરેક્ટ લાસ્ટમાં ગેસ પર શેકો ત્યારે ગેસની આંચ મીડિયમ જ રાખવાની કે જેથી ભાખરી બળી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું સરસ ભાખરી આપણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે દહીં તિખારી બનાવીશું આની ભાખરી સાથે ખાવા માટે તો એને માટે એકદમ સરસ રીતે જમેલું હોય એવું દહીં લેવાનું છે અને આ દહીં મેં ઘરે મેળવેલું છે તમે બજારનું દહીં પણ લાવી શકો પણ ઓછું પાણી હોય એ રીતે લેવાનું તો હવે વઘાર માટે એક વઘારિયામાં એક ટેબલ સ્પૂન તેલ અને જીરું ઉમેર્યું અને એક ટીસ્પૂન જેટલી લસણની પેસ્ટ ઉમેરી અને સ્લો આંચ પર ગેસ રાખીને લસણને થોડું સાંતળી લેવાનું ત્યારબાદ વન ફોર ટી સ્પૂન હળદર અને હાફ ટી સ્પૂન લાલ મરચું ઉમેર્યું છે તીખું મરચું છે અને મેં લસણની પેસ્ટ બનાવેલી તેમાં થોડું મીઠું પણ એડ કરી જ દીધેલું હતું એટલે અલગથી મીઠું નથી ઉમેર્યું અને આ વઘાર દહીં પર ઉમેર્યો અને સુપર જુઓ કેટલું સરસ દહીં આપણું રેડી થઈ ગયું છે તો આ થઈ આપણી ઘઉંના લોટની કડક ભાખરી અને દહીં તિખારી એકદમ સિમ્પલ ડીશ છે છતાંય જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ખાધા બાદ પેટ પણ સરસ ભરાઈ જાય એટલી સ્વાદિષ્ટ ડીશ રેડી છે અને રેસીપી જો તમને ગમી હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો